હેલો વિદ્યાર્થી મિત્રો, હું શૈલેશ ઢોલા એક વખત ફરીથી તમામ વિદ્યાર્થીઓનું તપોવન સાયન્સ એકેડમી વતી ફિઝિક્સ બોર્ડના નવા લેક્ચરમાં સ્વાગત કરું છું. તો આપણે ગઈકાલના લેક્ચરમાં બોર્ડના લેક્ચરમાં આપણે લંબાઈના સૂક્ષ્મ માપન કઈ રીતે થઈ શકે અને કયા એકમો આપણે લંબાઈના સૂક્ષ્મ અંતરોનું માપન કરીએ છીએ એ આપણે વિગતે ચર્ચા કરેલી, બરાબર છે? તો આજની નવી થિયરી અથવા નાનકડો MCQ એમ કહી શકાય કે દળના માપક્રમનો વિસ્તાર જણાવો. ટૂંકમાં એ કહેવા એમ માંગે છે કે આપણે ફિઝિક્સમાં ક્યાંથી લઈને ક્યાં સુધીના દળનો, ટૂંકમાં કેટલા સૂક્ષ્મ દળથી લઈને કેટલા મોટા દળ સુધી આપણે દળની માપણી કરવાની હોય છે. તો તમને કહી દઉં, આપણે ફિઝિક્સમાં અથવા વ્યવહારમાં આમ તો ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોન જે છે, આપણને ખબર છે ઇલેક્ટ્રોન શું છે. ઇલેક્ટ્રોન એટલે કે ન્યુક્લિયસમાં, પરમાણુમાં ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને એ ન્યુક્લિયસની ફરતે અલગ અલગ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, જેની આપણે વિગતે ચર્ચા ધોરણ 12માં પરમાણુ નામના ચેપ્ટરમાં આપણે કરવાની થશે બહુ ડિટેલ્સમાં. તો આ જે ઇલેક્ટ્રોન છે એનું દળ લગભગ આટલું છે, 9.1 × 10⁻³૧ કિલોગ્રામ. કેટલું છે? 9.1 × 10⁻³ કિલોગ્રામ. તો આ સૂક્ષ્મ કણ છે અત્યારે, બરાબર છે? અને અત્યારે એવું માનીએ છીએ આપણે કે અવકાશીય પરિમાણનું દળ લગભગ છે 10⁵૫ કિલો. વિચારો કેટલું વધારે દળ થાય. આપણે જે ગેલેક્સી છે એક અંદાજ છે, બરાબર છે? એક્ઝેક્ટલી આવું કહી ના છે કે એક્ઝેક્ટલી આટલું છે, એક અંદાજ છે કે અવકાશીય પરિમાણીય પદાર્થો છે, બરાબર છે? અવકાશમાં પદાર્થો છે, ટૂંકમાં કુલ દળ, બ્રહ્માંડનું કુલ દળ લગભગ આટલું છે. કેટલું? 10⁵૫ કિલોગ્રામ. આટલું બ્રહ્માંડનું દળ ગણેલું છે. તો આપણે ફિઝિક્સમાં જુઓ, એક તો સૂક્ષ્મ દળ થઈ ગયું બહુ નાનું અને એક ખૂબ મોટું દળ થઈ ગયું. સૂક્ષ્મ દળ કોનું થયું? ઇલેક્ટ્રોનનું થયું. અને મોટું દળ કોનું થયું? ગેલેક્સીનું થયું, અવકાશનું થયું, બરાબર છે? તો હકીકતે ફિઝિક્સમાં દળનો માપક્રમ શું હોઈ શકે? તો અહીંથી લઈને સૂક્ષ્મ દળથી લઈને મોટા દળ સુધી કેટલો માપક્રમ હોઈ શકે? સૂક્ષ્મ દળથી લઈને મોટા દળ સુધી, આમાં આપણે દળની વચ્ચે કામ કરવાનું હોય છે. આટલાથી આટલા લઈને દળની વચ્ચે કામ કરવાનું હોય છે. તો શું માપક્રમ આવે એનો? 10⁻³૧ કિલોગ્રામથી લઈને 10⁵૫ કિલોગ્રામ. વિચારો કેટલું વધારે દળ છે. ટૂંકમાં એકદમ સૂક્ષ્મ દળથી માંડીને આપણે છેક ખૂબ જ મોટા દળ સુધીનું કામ ફિઝિક્સમાં કરવાનું આવે છે. એટલે એક્ઝેક્ટલી આપણે કંઈ નહીં કરવાનું, આપણે તો શું કે ભણવાનું જ છે જસ્ટ ખાલી. પણ એક્ઝેક્ટ તમને ખબર પડી છે કે આપણે ફિઝિક્સમાં દળનો વિસ્તાર શું, ટૂંકમાં આટલા સૂક્ષ્મ દળથી લઈને આટલા મોટા દળની વચ્ચે આપણે અભ્યાસ કરવાનો હોય છે. એકદમ સૂક્ષ્મ કણથી માંડીને ખૂબ જ મોટા પદાર્થોના દળ સુધી, બરાબર છે? તો જસ્ટ તમારે સવાલ પૂછાય કે દળનો માપક્રમનો વિસ્તાર શું હોય, તો તમારે લખી દેવાનું કેટલો હોય? 10⁻³૧ કિલોગ્રામથી 10⁵૫ કિલોગ્રામ. બીજી એક વાત, હવે ઘણી વખત છે ને અહીંયા જો ઇલેક્ટ્રોન દળ કેટલું છે, એ નીચે લખી દઉં છું. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ કિલોગ્રામ. હવે ઘણી વખત શું કરે ખબર છે, આ 9 છે ને એને રફલી 10 લઈ લઈ. કેટલા લઈ લઈ? લગભગ 10 લઈ લઈ. તો 9ની જગ્યાએ 10 મૂકી દો, તો 10⁻³૧ કિલોગ્રામ. તો લગભગ દળ કેટલું આવે? 10⁻³૦. અહીં 10⁻૧ છે, 10⁻³૧ છે. તો બંને ભેગા થઈને શું બનાવશે? 10⁻³૦ કિલોગ્રામ. તો ઘણી વખત તમને ઓપ્શનમાં આવું પણ આપ્યું હશે કે 10⁻³૧ જ આવે, પણ ઓપ્શનમાં એવું આપ્યું હોય શું? 10⁻³૦ કિલોગ્રામથી લઈને 10⁻૫૫ કિલોગ્રામ સુધી તમે આ પણ ટીક કરી શકો, બરાબર છે? ઓપ્શનમાં જો બંને આપ્યા હોય તો તમારે ટીક આ કરવાનું છે. 10⁻³૧ કિલોગ્રામથી લઈને 10⁻૫૫ કિલોગ્રામ સુધી. અને જો ઓપ્શનમાં આ ન આપ્યું હોય ને કદાચ આ આપ્યું હોય તો ટીક કરવાનું છે 10⁻³૦ કિલોગ્રામથી લઈને 10⁻૫૫ કિલોગ્રામ. ટૂંકમાં એકદમ સૂક્ષ્મ દળથી લઈને ખૂબ જ મોટા દળ સુધીનો આપણે અભ્યાસ ફિઝિક્સમાં કરીએ છીએ અથવા કરવાનો થાય છે, બરાબર છે? તો અહીંયા પૂરું થાય છે. હવે પછીનો જે ટોપિક છે પહેલાં આપણે એક કામ કરીએ, અત્યાર સુધી આપણે શું ભણાય એને થોડુંક અભ્યાસ કરી લઈએ. કારણ કે અહીંથી છે ને હવે અહીંથી ચેપ્ટર એક નવો મોડ લેશે, ચેપ્ટર અહીંથી એક નવો જ મોડ લેશે. એટલા માટે આપણે રિવિઝન કરીએ. શું કર્યા? પહેલાં આપણે અલગ અલગ એકમ પદ્ધતિ ભણ્યા હતા, જેમ કે SI પદ્ધતિ, પછી CGS પદ્ધતિ, MKS પદ્ધતિ,
એમકેએસ એ પદ્ધતિ, એફપીએસ પદ્ધતિ, જસ્ટ આપણે ઉપર ચલો ખ્યાલ મેળવેલો. પછી આપણે જોયું કે મૂળભૂત રાશિઓ કઈ કઈ છે, બરાબર છે, મૂળભૂત રાશિઓ એના એકમો કયા કયા છે. ત્યારબાદ આપણે જાણ્યું હતું સાધિત રાશિ કોને કહેવાય, સાધિત રાશિના પ્રકાર, સોરી સાધિત રાશિ કોને કહેવાય અને એના ઉદાહરણો કયા કયા છે. ત્યારબાદ આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી પૂરક રાશિ એટલે શું. પૂરક રાશિમાં બે રાશિ, એક સમતલ કોણ, એક છે સમતલ કોણ અને એક છે ઘન કોણ. એમાં સમતલ કોણ વિશે તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી, બરાબર છે, એના એકમો કયા કયા. સમતલ કોણ એટલે સિમ્પલ ખૂણો, એના એકમ આપણે જોયેલા કયા કયા એકમ હતા, ડિગ્રી હતો, મિનિટ હતો, સેકન્ડ હતો અને રેડિયન હતો. જે રેડિયન છે એ એસઆઈ એકમ કહી શકે, તો રેડિયન છે એ એસઆઈ એકમ છે. ત્યારબાદ આપણે જોયું તો ઘન કોણ શું છે, તો આ ટુ ડીમાં માપો તો સમતલ કોણ થાય, થ્રી ડીમાં માપો તો ઘન કોણ થાય, એને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન એંગલ, સોરી આને પ્લેન એંગલ કહેવાય અને ઘનકોણને કહેવાય સોલિડ એંગલ, બરાબર છે. સોલિડ એંગલ થઈ ગયો ઘનકોણ. એનો જે એકમ હતો એ તો સ્ટી રેડિયન, શું હતો, એસઆર, સ્ટી રેડિયન, બરાબર છે, એસઆઈ એકમ. બહુ વધારે ચર્ચા કરવાની આવશે નહીં આની. ત્યારબાદ સમતલ કોણના આધારે આપણે બે થિયરી ભણેલા, જેને નામ આવ્યું હતું દ્રષ્ટિસ્થાન ભેદની રીત, દ્રષ્ટિસ્થાન ભેદની રીત. તો આપણે ત્યારબાદ દ્રષ્ટિસ્થાન ભેદની રીતનો અભ્યાસ કર્યો હતો. એમાં બે બે મેથડ હતી, એક તો કઈ હતી કે દૂરના ગ્રહનું અંતર, દૂરનો ગ્રહનું, દૂરના ગ્રહનું અંતર, કે ભાઈ દૂરનો ગ્રહ છે પૃથ્વીથી એ કેટલા અંતર દૂર છે એમ અંતર માપી શકતો હતો દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી, એ આપણે જોયેલું. ત્યારબાદ એ પણ જોયેલું કે દૂરના ગ્રહનું પરિમાણ શું હોય, તો દૂરના ગ્રહની સાઈઝ, દૂરના ગ્રહનું પરિમાણ અથવા સાઈઝ અથવા એનો વ્યાસ બરાબર કેટલું હોય આપણે એ પણ જોયેલું. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ્સ ગણેલા, બરાબર છે, એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરેલો. અને ગઈકાલની થિયરીમાં આપણે શું કર્યું હતું, લંબાઈના સૂક્ષ્મ અંતર, લંબાઈના, લંબાઈનું સૂક્ષ્મ માપન અથવા એના સૂક્ષ્મ એકમોનો અભ્યાસ કરેલો. એમાં આપણે ફર્મીમીટર કોને કહેવાય, એંગસ્ટ્રોંગ કોને કહેવાય, મીટર પટ્ટી વડે કેટલું માપી શકીએ, વર્નિયર કેલિપર વડે કેટલું માપી શકીએ, માઇક્રોમીટર સ્ક્રુગેજ વડે કેટલું માપી શકીએ, ત્યારબાદ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આવ્યો હતો, પછી શું આવ્યું હતું, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને છેલ્લે આપણે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ, બરાબર છે, એના એનાથી કેટલું માપી શકીએ અથવા એનાથી એનો યુઝ થઈ આપણે જોયેલું. અને ગઈકાલની લેક્ચરમાં તમને થોડાક ફોટા પણ બતાવેલા કે જેમાં તમે જોઈ શકો કે ઇલેક્ટ્રોન બીમ માઇક્રોસ્કોપ કેવું દેખાય, સાદું આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ લેબોરેટરીમાં યુઝ થાય કેવું દેખાય છે, અને સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ કેવું દેખાય છે એ આપણે જોયેલું. અને ત્યારબાદ આપણે એક મેથડ જોયેલી, કઈ મેથડ હતી, એ ઓલિક એસિડવાળી, એક આણ્વીય સ્તરવાળી મેથડ, કે આપણે જેમાં ધીમે 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 સ્તરની જાડાઈ ઘટાડતી જવાની અને છેલ્લે એક સૂક્ષ્મ જાડાઈ આવી જશે કે જે કેટલી હશે, અણુના માપ જેટલી હશે, તેનાથી આપણે અણુની સાઇઝનો અંદાજ લેવા હતા. તો એના પરથી આપણે જોયું કે જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ, ન્યુક્લિયસ એનું કેટલું પરિમાણ હોય, 10^-15 મીટરથી લઈને 10^-14 મીટર સુધી. અને ત્યારબાદ આપણે શું જોયું હતું કે ભાઈ પરમાણુ છે કે અણુ જે છે, અણુ, અણુ કે પરમાણુ એની સાઇઝ કેટલી હોય, 10^-10 મીટરના ક્રમની હોય છે, બરાબર છે. આપણે એટલું જોયું હતું અને આજે જસ્ટ ખાલી આપણે એટલું શીખા કે આપણે દળના માપક્રમનો વિસ્તાર કેટલો હતો, શું આવશે, 10^-31 કિલોગ્રામથી લઈને 10^+55 કિલોગ્રામ સુધી. તો આજે આપણે આટલું તમને આપણે એટલું શીખવાડ્યું છે, બરાબર છે. હવે એમાં તમને કહી દઉં, એમાંથી તમારે નીટ માટે અને જી માટે કામનું કેટલું, આટલું છે જે દ્રષ્ટિસ્થાન ભેદની રીતના દાખલા છે અને પૂરક કોણના ઉપયોગ કરીને દાખલા છે એ જ. બાકી આપણે બીજું કંઈ તમારે જી અને નીટમાં કામ આવશે નહીં. હા, આ બેઝિક કહેવાય, મૂળભૂત રાશિ કોને કહેવાય, સાધિત રાશિ કોને કહેવાય. બાકી આ જે બધી થિયરી હતી કે લંબાઈનું સૂક્ષ્મ માપન જણાવો કે દળનું સૂક્ષ્મ માપન જણાવો, એનો કોઈ ડાયરેક્ટલી યુઝ થશે નહીં, એ જસ્ટ થિયરી છે. એ બી જસ્ટ તમારે જસ્ટ ખાલી સમજવાની છે, બહુ ડિટેલમાં એમાં જવાની જરૂર નથી, કારણ કે એ બધો આપણે ડિટેલમાં અભ્યાસ ધોરણ 11માં ધોરણ 12માં ધીમે 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 થશે. જેમ કે ન્યુક્લિયસ છે એનો વિગતે અભ્યાસ ધોરણ 12માં થશે, પરમાણુ છે એનો વિગતે અભ્યાસ આપણે ધોરણ 12માં થશે, બરાબર છે. એક ચેપ્ટર જાગો પરમાણુ અને એક ચેપ્ટર જાગો ન્યુક્લિયસ, એમાં આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરવાની થશે. તો હવે આપણો ચેપ્ટર જે છે એ એક આખો નવો જ મોડ લે છે. તો હવે પછીનો જે ભાગ છે એ તમારા જી અને નીટ માટે મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટરના કુલ 3 ભાગ આપણે, કુલ 4 ભાગ પાડીશું, બરાબર છે. 4 ભાગ શેની વાત કરું, જી અને નીટની. યાદ રાખજો, જી અને નીટમાં હું 4 ભાગ પાડીશ. પહેલો ભાગ અત્યારે પૂરો કરી દીધો, કયો, આજે આગળનું જે આવે છે બધું બેઝિક, એ બરાબર છે. પહેલો ભાગ બેઝિક થઈ ગયો. બીજો ભાગ જે ભણાવીશ એ એમએલટી ભણાવીશ. કયો ભણાવીશ? એમએલટી. ત્રીજો ભાગ જે ભણાવીશ એ ભણાવીશ ત્રુટિ. અને ચોથો ભાગ જે ભણાવીશ એ ભણાવીશ વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર સ્ક્રુગેજ. આ 4 ભાગમાં આપણું ચેપ્ટર વેચાયેલું છે. તો 4 ભાગમાંથી આપણે એક ભાગ જી નેટને અનુલક્ષીને પૂરો કર્યો છે, બરાબર છે. બાકીનો જે ભાગ છે એમએલટી વાળો એ આજે સ્ટાર્ટ થાય છે.
તો આ ભાગ બહુ આઈએમપી છે, આ ભાગમાંથી જી અને નીટમાં પ્રશ્ન આવશે, તમારા બોર્ડમાં પણ આમાંથી દાખલા પૂછાય છે, બહુ સારા સારા દાખલા, એટલે બહુ મહત્ત્વનો ભાગ છે. તો હવે પછીનો જે પૂછાય છે એ તમારે બહુ આઈએમપી છે ભાઈ, બરાબર છે, ઘણું આઈએમપી છે, ખાલી આ ચેપ્ટર પૂરતું નહીં, પરંતુ તમારે ગમે એ ચેપ્ટરમાં આ વસ્તુ તમારો પીછો નહીં છોડે. કઈ વસ્તુ? એમએલટી. એમએલટી શું છે એ તમને હવે ધીમે ધીમે ખબર પડશે. તો આપણે વધારે સમય બરબાદ કર્યા વગર આપણે હવે એમએલટી પર ફોકસ કરીશું, એક્ઝેક્ટલી એમએલટી શું છે. ચલો, તો આપણે જે નેક્સ્ટ થિયરી છે એનું ટાઇટલ આવું કંઈક છે કે પારિમાણિક સૂત્ર એટલે શું, જુદી જુદી રાશિઓના પારિમાણિક સૂત્ર દર્શાવો. ચલો, એક સવાલ આ ટાઈપનો છે કે પારિમાણિક સૂત્ર એટલે શું અને જુદી જુદી રાશિઓના પારિમાણિક સૂત્ર દર્શાવો. ચલો, તો હવે પછીની ચર્ચામાં હું આખું નહીં બોલું પારિમાણિક સૂત્ર, હું જોશ આટલું બોલી પાસું. શું બોલીશું? પાસું. પાસું બોલું, પાસું, પા ડોટ સુ ડોટ, જ્યાં પણ પાસું બોલું ત્યાં તમારે સમજી જવાનું સર પારિમાણિક સૂત્રની વાત કરે છે. હવે એની વ્યાખ્યા આવી કંઈક છે ચોપડીમાં તમારી એનસીઆરટીની આપેલી, એ આપણે વ્યાખ્યા સમજવા માટે ઘણા બધા એક્ઝામ્પલ લેશું એટલે આપણને વ્યાખ્યા ઓટોમેટિક સમજ જશે. પહેલાં તમારી એનસીઆરટીની ચોપડીમાં શું વ્યાખ્યા આપી, ચલો એ જોઈ લઈએ. તો પારિમાણિક સૂત્ર આવું કંઈક છે, આપેલી ભૌતિક રાશિને, આપેલી ભૌતિક રાશિને, ભૌતિક રાશિ તમને ખબર છે કોઈ પણ પ્રકારની હોય, બરાબર છે, એ મૂળભૂત રાશિ હોઈ શકે ને સાધિત રાશિ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો આવું કહે છે, આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ, આ શબ્દ જરૂરી, આ શબ્દ જરૂરી, આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિમાં, કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ વડે દર્શાવી શકાય તે સમીકરણને તે રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે, અથવા એને એમએલટી કહેવાય, અથવા એને સિમ્પલ પાસું કહેવાય. હવે શું કહે છે, ચલો ફરીથી વાંચું છું, આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિ, આ શબ્દ જરૂરી છે કે કોઈ પણ રાશિ હોય એને તમારે મૂળભૂત રાશિમાં દર્શાવવાની છે. હવે મૂળભૂત રાશિ એક નથી, સાત છે, કેટલી છે? સાત. તો કેટલી રાશિ? ત્રણમાં દર્શાવી શકાય, ચારમાં દર્શાવી શકાય, પાંચમાં દર્શાવી શકાય, સાતમાં દર્શાવી શકાય, કે સિમ્પલ એકમાં દર્શાવી શકાય, બરાબર છે. અને એમાં પછી કઈ કઈ સમજ પડે છે, શું કહે છે? આપેલી ભૌતિક કોઈ પણ, ધારો કે વેગ લઈ લો, વેગ, ચલો વેગ છે, વેગ તો વેગ છે અથવા જે ઝડપ છે એને કેટલી અને કઈ મૂળભૂત રાશિના ઉપયોગ વડે દર્શાવી શકાય એ જે રાશિનું સમીકરણ છે એને વેગનું શું કહેવાય? પારિમાણિક સૂત્ર અથવા એમએલટી કહેવાય. ધીમે 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 આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરે શું કહેવા માંગે છે. ચલો, જેમ કે દળ લઈ લે, ચલો તો દળ છે, દળ, દળ પોતે એક કેવી રાશિ છે? મૂળભૂત રાશિ છે. કેવી રાશિ છે દળ? પોતે મૂળભૂત રાશિ. તો હું તમને પ્રશ્ન પૂછું કે દળને દર્શાવવા માટે બીજી કઈ રાશિની જરૂર પડે? અરે સાહેબ, એકે જરૂર ન પડે, ખાલી દળને જરૂર પડે. જુઓ, અહીંયા નીચે લખું છું, મૂળભૂત રાશિ કેટલી? સાત છે. દળ છે, પછી લંબાઈ, પછી સમય, પછી વિદ્યુત પ્રવાહ, તાપમાન અને દ્રવ્યનો જથ્થો. સાતમી જે છે જ્યોતિ તીવ્રતા, એને લખવાની જરૂર છે નહીં. મેં તમને પહેલાં કીધું હતું એનો બહુ વધારે ઉપયોગ આવશે નહીં. ચલો, હું એમ તમને કહું કે તમારે દળ લખવું છે તો દળને દર્શાવવા માટે દળ સિવાય કોની જરૂર પડે? કોઈની જરૂર ન પડે. લંબાઈ, સમય, કોઈ જરૂર નહીં પડે. પણ હું તમને એમ કહું, વેગ છે, વેગ, ચલો વેગ અથવા ઝડપ, બેમાં ફરક છે, કંઈક બેમાં કંઈક ફરક છે, પણ અત્યારે માનો બે હરખું જ છે, વેગ અને ઝડપ સરખા છે, હું માની લો. તો વેગ લખું કે ઝડપ લખું, માનો અત્યારે સરખું છે, વેગને દર્શાવવા માટે કોઈ જરૂર પડે? તો આપણને ખબર છે વેગ બરાબર શું થાય? અંતરના છેદમાં સમય, એટલે કે લંબાઈના છેદમાં સમય. ધ્યાનથી સમજો, હજુ કહું છું, ધ્યાનથી સમજો, ફરીથી કહું છું, તમારે ખાલી દળ લખવું હોય, દળ તો સિમ્પલ લખીને કે 5 કિલો, પૂરું થઈ ગયું. આ બીજું કંઈ નહીં આવે, લંબાઈ નહીં આવે, સમય નહીં આવે, પ્રવાહ નહીં આવે, તાપમાન નહીં આવે, જથ્થો નહીં આવે, કંઈ નહીં આવે, સિમ્પલ ખાલી દળ. તો દળ પોતે સ્વતંત્ર છે, બરાબર છે, કારણ કે એ પોતે મૂળભૂત રાશિ છે. પરંતુ વેગ, વેગ છે એ સ્વતંત્ર નથી, એ બે વસ્તુ પર ડિપેન્ડ કરે, લંબાઈ પર પણ ડિપેન્ડ કરે અને સમય પર પણ ડિપેન્ડ કરે. તો હું તમને પ્રશ્ન પૂછું કે તમારે વેગને દર્શાવવો હોય તો કોની કોની જરૂર પડે? તો બે વસ્તુની જરૂર પડે, બે મૂળભૂત રાશિની. કોની કોની? લંબાઈની અને સમયની. કોની જરૂર પડે? લંબાઈની અને સમયની. તો જો વાંચો, આપેલી ભૌતિક રાશિને કેટલી અને કઈ મૂળભૂત રાશિ વડે, કેટલી એટલે કેટલી, જો વેગ હોય તો બે, કેટલી આવશે જવાબ? બે. અને કઈ કઈ? લંબાઈ અને સમય. તો વેગને દર્શાવવા માટે તમારે બે મૂળભૂત રાશિની જરૂર પડે છે. કઈ મૂળભૂત રાશિઓ? લંબાઈ અને સમય. દળને દર્શાવવા કોની જરૂર પડે? કોઈની નહીં, દળ સ્વતંત્ર છે, બરાબર છે, એને લંબાઈની જરૂર નહીં પડે, સમયની જરૂર નહીં પડે, દળને ખાલી દળ પર ડિપેન્ડ કરે. તો સાહેબ આમાં એમએલટી ક્યાંથી આવે? જો હવે ધ્યાન આપજો, દળને ઇંગ્લિશ શું કહેવાય? માસ કહેવાય. શું કહેવાય? માસ, MASS. લંબાઈને શું કહેવાય? લેન્થ, LENGTH, લેન્થ. સમયને શું કહેવાય? ટાઈમ. શું કહેવાય? ટાઈમ, બરાબર છે. તો એક કામ કરીએ, આ માસનો કેપિટલ M લઈ લઈએ, લેન્થનો કેપિટલ L લઈ લઈએ અને ટાઈમનો કેપિટલ T લઈ લઈએ, ત્રણેયને ભેગું કરો તો શું બની ગયું? MLT. શું બન્યું?
MLT, તો હકીકત MLT કંઈ નથી, આમાં જે એમ છે શું બતાવે, દળ બતાવે છે, એલ છે શું બતાવે, લંબાઈ બતાવે છે, અને ટી શું બતાવે છે, સમય બતાવે છે. શું બતાવે છે? સમય બતાવે છે. યાદ રહેશે કે નહીં બતાવે? યાદ રહે. ક્યાંથી લીધું આ? ઇંગ્લિશ વર્ડ પરથી. એમ ફોર માસ, એલ ફોર લેન્થ અને ટી ફોર ટાઈમ. બરાબર છે. હવે એક કામ કરીએ, હું તમને એમ કહું દળ છે, દળ એનું, દળનું મારે એમએલટી લખવું છે. શું લખવું છે? દળનું એમએલટી. તો દળનું એકમ શું આવે? દળનું એકમ કિલોગ્રામ આવે. શું આવે? દળનું એકમ કિલોગ્રામ. કિલોગ્રામ કોનો એકમ છે? તો અહીં લખી નાખું એમએલટી. એમએલટી હું શું કરું છું? દળનું એમએલટી તમને લખતા શીખવાડું છું. ધ્યાનથી સમજો ભાઈ, કારણ કે જો આ નહીં આવડે તો બહુ તકલીફ પડશે, બહુ તકલીફ પડશે આગળ જઈને. આની પછીનું કંઈ જ નહીં આવડે. જો તમને એમએલટી લખતા નહીં આવડે તો આની પછીના ચેપ્ટરમાં કંઈ જ નહીં આવડે. અને તમારે જીમાં અને નીટમાં 4 માર્ક ભૂલી જવાના, કારણ કે હવે આ ચેપ્ટરમાંથી એક દાખલો ફરજિયાત પૂછાય જ છે, જીમાંથી નીટમાંથી, અને એકદમ ઇઝી દાખલો હોય છે. એટલે તમારા માટે એમએલટી સૌથી આઈએમપી છે. ધ્યાનથી સમજો હું શું કરું છું. મારે દળનું એમએલટી લખવું છે. એમએલટી એટલે શું થાય એક્ઝેક્ટલી? પહેલાં એ કીધું એમએલટી કોને કહેવાય? એમએલટી એક ઘાત છે. ધારો કે એમની એ ઘાત છે, એલની બી ઘાત છે, ટીની સી ઘાત છે. બરાબર છે. દળ હોય દળ તો એ તરીકે કેટલા આવે, બી તરીકે કેટલા આવે, અને સી તરીકે કેટલા આવે, એને શું કહેવાય? દળનું એમએલટી. મને તમારે લંબાઈનું એમએલટી લખવું છે. કોનું એમએલટી લખવું છે? લંબાઈનું. તો અહીંયા એમએલટી જ આવશે. અહીંયા એક નવી ઘાત હશે, એ બી ને સી. અહીં દળ માટે જે એબીસી ઘાત છે એ જ ઘાત લંબાઈ માટેની એક અલગ ઘાત હશે. તો દરેક વસ્તુના એમએલટીમાં એમએલટી તો આવશે જ, પણ ઉપર શું બદલે? ખાલી ઘાત બદલે. શું બદલે? ઘાત બદલે. તમે એમ કહો વેગ, તો વેગનું એમએલટી આ ટાઈપનું જ હશે, એમએલટી. પણ ઘાત કંઈક અલગ હશે. એમની ઘાત અલગ હશે, એલની ઘાત અલગ હશે, ટીની ઘાત અલગ હશે. તો હકીકતે એમએલટી શોધવું એટલે કે ઘાત શોધવી. શું બોલો હું? એમએલટી શોધવું એટલે ઘાત શોધવી. તો હવે આપણે એ શીખીએ કે દળની ઘાત કેટલી છે. વિચારો, ચલો નીચે લખી દઉં છું અહીંયા દળ. તો દળ માટે મારે એમએલટી લખવું. તે કામ કરવાનું, તમારે કોઈ પણનું એમએલટી લખવું પહેલાં એક કામ કરવાનું, એમએલટી લખી નાખવાનું. શું લખી નાખવાનું? આમ સિમ્પલ એમએલટી. ચલો, દળ છે દળ, એ લંબાઈ પર ડિપેન્ડ કરે. એમ કહું 5 કિલોગ્રામ છે, મકે લંબાઈ આવી. શું કહે? મીટર આવ્યો નથી આવ્યું ભાઈ, મીટર બીટર કંઈ આવતું નથી. તો સિમ્પલ દળ છે એના માટે એલની ઘાત 0 હોય. એલની ઘાત 0 મતલબ શું થાય? કે એ દળ છે એ લંબાઈ પર ડિપેન્ડેડ નથી. ચલો, દળના સમીકરણમાં 5 કિલોગ્રામમાં કંઈ સમય આવે છે કે ભાઈ તમે એમ કહો કે ભાઈ મને 5 કિલો ટમાટર આપી દો. ચલો 5 કિલો ટમાટર, તો એમ કહેજો 5 કિલોગ્રામ ઇન્ટુ ટમાટર આપો, 5 કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ ટમાટર આપો. આપણે સિમ્પલ આટલું જ કહીએ ભાઈ 5 કિલો ટમાટર આપો, તો ખાલી કિલોગ્રામ જ આવે છે. તો દળ છે એ સમય પર પણ ડિપેન્ડ નથી. તો 0 ઘાત આવી ગઈ. દળ છે એ એમની 1 ઘાત પર ડિપેન્ડ. અહીં કિલોગ્રામ આવે, જો 5 કિલો કેટલા આવે? કિલોગ્રામ આવે તો 1 ઘાત આવે. મને કે એમ આવ્યું હોય કિલોગ્રામનો સ્ક્વેર તો 2 ઘાત આવે. એમ આવ્યું હોય કિલોગ્રામનો ઘન તો અહીંયા શું આવે? એમની 3 ઘાત આવે. એમ આવ્યું હોય કિલોગ્રામની -1 ઘાત તો -1 આવે. અહીં એમ આવ્યું હોય કિલોગ્રામની -2 ઘાત તો -2 આવે. સમજ પડે કે નહીં પડતી? સમજ પડવી જોઈએ દોસ્ત. બરાબર, આગળ વધીએ. ચલો લંબાઈ લઈએ. લંબાઈ, લંબાઈનો એકમ શું થાય? મીટર થાય. સિમ્પલ હું તમને એમ કહું કે ભાઈ 2 ઇંચની લંબાઈ કેટલી? ધારો કે 2 મીટર લંબાઈ છે. 2 ઇંચની કેટલી છે? 2 મીટર. તો હજુ 2 મીટર લંબાઈ આવી 2 ઇંચની, એમાં કંઈ દળ આવ્યું નથી આવ્યું. તો પહેલાં કામ કરીએ, પહેલાં ગમે એનું પૂછે. શું લખી નાખવાનું? એમએલટી લખી નાખવાનું. ચલો, આ જે લંબાઈ છે એમાં કંઈ દળ આવે છે? અહીં કંઈ કિલોગ્રામ આવ્યું? કિલોગ્રામ નથી. એટલે શું થાય? એમની 0 ઘાત. અહીં કંઈ સમય આવ્યો નથી તો શું આવશે? 0 ઘાત. કેટલી ઘાત આવી એમની? આ મીટર છે, મીટર કોનો એકમ છે? લંબાઈનો એકમ છે. આ મીટર છે કે મીટર સ્ક્વેર છે કે મીટર ઘન છે? સિમ્પલ મીટરની 1 ઘાત, એ એલની 1 ઘાત આવે. બહુ ઇઝી છે, જો બહુ ઇઝી છે. આ શું કહેવા માંગે છે? કે દળ છે એ ખાલી દળ પર ડિપેન્ડેન્ટ છે, લંબાઈ છે એ ખાલી લંબાઈ પર ડિપેન્ડેન્ટ છે. એનું કારણ શું છે? કારણ એ છે કે મૂળભૂત રાશિઓ. ચલો સમયનું લખીએ. સમયનું એમએલટી શું આવશે? વિચારો, એમએલટી કોનું? સમયનું. હું એમ કહું કેટલા કેટલો સમય થયો? ધારો કે 5 સેકન્ડ. કેટલો સમય થયો? 5 સેકન્ડ. તો 5 સેકન્ડ લખું. બરાબર છે. એમાં સેકન્ડ આવે છે એટલે સમય તો આવે, એની 1 ઘાત આવશે. સેકન્ડની 1 ઘાત છે તો 1 ઘાત આવશે. બરાબર. હવે દળ આવે છે, દળ નથી તો એ 0 ઘાત આવશે. લંબા આવે નથી તો એની પણ 0 ઘાત આવશે. તો સમયનું એમએલટી શું થાય? M0L0T1. દળનું શું એમએલટી થાય? M1L0T0. લંબાઈનું એમએલટી શું થાય? M0L1T0. સમજ પડે કે નહીં પડતી? ચલો એક કામ કરીએ, મારે તાપમાનનું એમએલટી લખવું છે. કોનું એમએલટી લખવું છે? તાપમાનનું. સર તમે આ નવું લેવા? અરે ભાઈ, નવું જ લેવો છું. ચલો હું તમને એમ કહું તાપમાન કેટલું. હવે તાપમાનનો એસ એકમ કયો છે? કેલ્વિન છે. કયો એકમ છે? કેલ્વિન. માનો કે એમ કહું તમને કે તાપમાન છે એ અત્યારે 300 કેલ્વિન છે. કેટલું છે? 300 કેલ્વિન. આ કેલ્વિન લખું, એમાં કંઈ દળ આવ્યું નથી આવ્યું, એમાં લંબાઈ આવી નથી આવી, એમાં સમય આવ્યો નથી આવ્યો, તો શું આવશે અહીંયા? M0L0T0. સમજ પડે છે? તો આવ્યું શું? કેલ્વિન આવ્યું. તો કેલ્વિનનો કે કરી દેવાનું K1. શું કરી દેવાનું? કેલ્વિનનો K1. ચલો મારે વિદ્યુત પ્રવાહ લખવો છે. શું લખવો છે? વિદ્યુત પ્રવાહ. ચલો હું એમ કહું પ્રવાહ કેટલો? ચલો 5 એમ્પિયરનો. કેટલા એમ્પિયરનો? 5 એમ્પિયરનો. તો 5 એમ્પિયરનો પ્રવાહ તમે લખો, એમાં દળ આવે છે ના? જો ભાઈ, એ પહેલી વાત તો એક મૂળભૂત એકમ હોવો જોઈએ. કયો એકમ હોવો જોઈએ? મૂળભૂત એકમ. એ તમે ધીમે ધીમે શીખવાડું,
ઓટોમેટિક આવડી જશે. ચલો મારે વિદ્યુત પ્રવાહનું એમએલટી લખવું છે. દળ નથી આવતું, લંબાઈ નથી આવતી, સમય નથી આવતું, તાપમાન નથી આવતું, આવે શું ખાલી એમ્પિયર. કેટલી ઘાત આવે? એક ઘાત. તો લખાય આના રીતે, વિદ્યુત પ્રવાહનું એમએલટી આ રીતે હોય, એમ ઝીરો, એલ ઝીરો, ટી ઝીરો ને એ વન, બરાબર આ રીતે લખાય. અહીં તમે લખી શકો કે ઝીરો, બરાબર છે, જેટલું ધારો એટલું લખી શકો. દરેક જગ્યાએ તમે લખી શકો કે ઝીરો એ ઝીરો, કે ઝીરો એ ઝીરો, પણ કંઈ મતલબ નથી. તમારે મોસ્ટલી ત્રણ જ લખવાનું, એમએલટી એમએલટી એમએલટી. જો તાપમાનની વાત આવે તો કેલ્વિન લખવાનું, વિદ્યુત પ્રવાહ વાત આવે તો એમ્પિયર લખવાનું. સમજ પડી ગઈ? તો એની એજ વસ્તુ જો લખી દઉં છું. દળ, ચલો દળનું એમએલટી શું થાય? દળ ખાલી દળ પર ડિપેન્ડ કરે, શું આવશે એમએલટી? લખી દઉં છું દળનું એમએલટી શું આવશે, એમ વન એલ ઝીરો ટી ઝીરો, બરાબર છે. ચલો લંબાઈનું એમએલટી શું આવે? દળ લંબાઈ છે એ ખાલી લંબાઈ પર ડિપેન્ડ કરે, તો દળનું એમએલટી ઝીરો, દળની ઘાત ઝીરો, લંબાઈની એક ઘાત અને સમયની ઝીરો ઘાત. ચલો સમયનું એમએલટી શું આવે? સમય છે એ માત્ર સમય પર ડિપેન્ડ કરે, એટલે કે મૂળભૂત એકમ છે એટલા માટે શું આવશે, એમ ઝીરો, લંબાઈની ઘાત ઝીરો અને સમયની એક ઘાત. ચલો તાપમાનનું એમએલટી શું આવે? એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો ને કે વન, બરાબર. સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ. દ્રવ્યનો જથ્થો, ચલો આનું એમએલટી શું આવશે? દ્રવ્યના જથ્થાનું બોલો. પહેલાં આપણે આ લઈ લઈએ, પછી દ્રવ્યનો જથ્થો શીખવાડું. વિદ્યુત પ્રવાહનું શું આવશે? એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો ને એ વન. સમજ પડી ગઈ? ચલો દ્રવ્યનો જથ્થો, દ્રવ્યના જથ્થાનો એકમ મોલ છે, એ નામ લખાય એમ ઝીરો એલ ઝીરો ટી ઝીરો અને મોલની એક ઘાત. કેટલી ઘાત આવશે? મોલની એક ઘાત. વધારે તમારે જે આવશે એ ખાલી આ ત્રણનું જ આવશે. કોનું કોનું? દળ લંબાઈ ને સમયનું, દળ લંબાઈ ને સમયનું. ચલો આપણે આગળ વધીએ. હવે નવા નવા તમારે બનાવવાના છે. ધ્યાનથી સમજો ભાઈ, ધ્યાનથી સમજો. આ તમને કોઈ નહીં પૂછે આટલું, આ કોઈ નહીં પૂછે. હકીકતે આનો યુઝ કરીને આપણે આ બનાવતો શીખવાનું. ધ્યાનથી સમજો ભાઈ. ચલો આપણે કામ કરીએ. મારે ક્ષેત્રફળનું એમએલટી લખવાનું છે. ક્ષેત્રફળ એક રાશિ છે. ચલો ક્ષેત્રફળ કોને કહેવાય? નોર્મલ ક્ષેત્રફળ કોને કહેવાય? માનો કે તમારી પાસે ચોરસ છે, તો ચોરસનું ક્ષેત્રફળ શું આવે? ચોરસનું ક્ષેત્રફળ આવે લંબાઈ ગુણ્યા લંબાઈ. શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો લંબાઈનું એકમ શું થાય? મીટર ઇન્ટુ, આ જે બીજી લંબાઈ છે આ લંબાઈનું એકમ મીટર, ઇન્ટુ બીજી લંબાઈનું એકમ શું થાય? મીટર. મીટર ઇન્ટુ મીટર શું થાય? મીટર સ્ક્વેર. શું થાય એકમ? મીટર સ્ક્વેર. જો આ મીટર સ્ક્વેર આવ્યો એ કોનો એકમ છે? લંબાઈનું એકમ છે. આ ક્ષેત્રફળના એકમમાં કંઈ દળ આવ્યું? ક્ષેત્રફળના એકમમાં કંઈ દળ આવે જ નથી આવતું. ચલો એમ એલટી લખીશું હું એનું, એમ એલ ટી. મારે ઘાત લખવાની છે ખાલી. જુઓ ધ્યાનથી સમજો ભાઈ, અહીંયા કિલોગ્રામ આવ્યું કાંઈ? ક્ષેત્રફળના એકમમાં કિલોગ્રામ આવતું નથી, એની કેટલી ઘાત આવશે? તો દળની ઝીરો ઘાત આવશે. ક્ષેત્રફળના એકમમાં કંઈ સમય આવે છે? નથી આવતો, તો સમયની પણ ઝીરો ઘાત આવે. ક્ષેત્રફળના એકમમાં મીટરની બે ઘાત આવે છે. કેટલી ઘાત આવે છે? મીટરની બે ઘાત. તો શું આવશે? લંબાઈનો વર્ગ. શું આવશે? લંબાઈનો વર્ગ. તો તમને કોઈ પૂછે ક્ષેત્રફળનું એમએલટી શું થાય? એમ ઝીરો એલ ટુ ટી ઝીરો. શું થાય? એમ ઝીરો એલ ટુ ટી ઝીરો. ચલો આગળ વધીએ. કદ, ચલો કદ કોને કહેવાય? તો આપણને ખબર છે કદ કોને કહેવાય. માનો કે એક સમઘન છે, સમઘનનું કદ શું હોય? જો હજી તમને કહી દઉં સૂત્ર, હવેના જે આવશે એ તમને યાદ નહીં હોય તો ચાલશે, કોઈ તકલીફ નથી. આ જસ્ટ ખાલી એમએલટી બનાવવા માટે શીખું છું, શીખવાડું છું, બરાબર છે. કદ કોને કહેવાય? તો કદ આવશે લંબાઈ, સમઘન ન હોય, બધાનું કદ એટલું ન હોય, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો તો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈનો એકમ શું થાય? મીટર. બીજી લંબાઈનો એકમ મીટર, ત્રીજી લંબાઈનો એકમ મીટર. તો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. શું થાય? મીટરનો ઘન. શું થાય? મીટરનો ઘન. વિચારો, તમારા મગજમાં આવી જવું જોઈએ એમએલટી કેટલું હશે. વિચારો શું આવશે એમએલટી આનું? તો કદનું એમએલટી શું આવે? વિચારો કદનું એમએલટી ભાઈ, બોલો જલ્દી. કદના એકમમાં કિલોગ્રામ આવે નથી આવતો, તો શું આવશે અહીંયા? એમની ઝીરો ઘાત. કદના એકમમાં લંબાઈ મીટરની કેટલી ઘાત છે? ત્રણ ઘાત. મીટર કોનો એકમ છે? સમયનો કે દળનો? ઘણા શું કરે ખબર, તકલીફ ક્યાં છે? અહીંયા છે, અહીંયા એમ જોઈને અહીંયા એમની ત્રણ ઘાત મૂકી દે. અરે ભાઈ, આ સ્મોલ એમ છે એ મીટર બતાવે છે, આ કેપિટલ એમ છે દળ બતાવે છે, બેન કે લેવા દેવા જ નથી. સમજ પડે છે? ઉતાવળમાં ઘણા શું કરે ખબર છે? ઉતાવળમાં અહીંયા એમની ત્રણ ઘાત છે તે ઘણા એમની ત્રણ ઘાત મૂકી દે. અરે બાપા, આ એમ છે એ મીટર છે, મીટરનો ઘન છે, મીટર કોનો એકમ છે? લંબાઈનો. તો લંબાઈ યારે લેવા દેવા? દળ આરે લેવા દેવા હોય નહીં. આ કેપિટલ એમ શું છે? માસ, એટલે કે દળ આરે લેવા દેવા છે. તો આ કેપિટલ એમને દળાર લેવા દેવા છે, આ સ્મોલ એમને લંબાયાર લેવા દેવા છે. તો ઘણા ઉતાવળ કરે, પણ તમે આવી ઉતાવળ કરતા નહીં. ઘણા શું કરે, અહીં સ્મોલ એમની ત્રણ ઘાત છે તો કેપિટલ એમની ત્રણ ઘાત મૂકી દે. અરે ભાઈ, જોત ખરા, થોડો વિચારો ખરા, આ સ્મોલ એમની ઝીરો ઘાત કેમ આવી? અરે દળ એવું દળ જ નથી, એ કિલોગ્રામ કે દેખાય છે. કિલોગ્રામ હોય તો દળની ઘાત આવે, કિલોગ્રામ નહીં હોય તો દળની ઘાત ઝીરો ઘાત આવશે. સમજ પડે? ચલો આગળ વધીએ. તો હવે તમને સમજ પડી ગઈ છે હું શું કહેવા માંગુ છું. તો અહીંયા જે કદ છે, કદનો એકમ મીટર ક્યુબ થયો. શું થયો? કદનો એકમ મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર, મીટર ક્યુબ થયો. તો કદનો જે એકમ મીટર ક્યુબ છે એમાં દળની ઘાત ઝીરો છે. લંબાઈની કેટલી ઘાત છે? લંબાઈની ત્રણ ઘાત, એટલે કે મીટરની ત્રણ ઘાત, એટલે કે લંબાઈની ત્રણ ઘાત. અને એમાં કંઈ સમય આવે નથી આવતો, તો શું આવશે? ટીની ઝીરો ઘાત. તો કદનો એમએલટી શું આવશે?
एम जीरो एल क्यूब टी जीरो। चलो आगे बढ़िए, घनता। घनता कहवाई कोने, तो लखी दू, घनता बराबर थे दलना छेद में कद। जो हजी कहू छू न आवड़त हो तो कहीं वांधो नहीं, आ सूत्र अत्यारे नहीं आवड़े तो चालशे, सूत्र अरे मतलब नहीं अत्यारे आपणे, अत्यारे आपणे मतलब छे कोनी जोड़े, एमएलटी बनावा पर। तमने मानी लो तमने सूत्र आवड़े छे, तमे एवुं मानी लो तमने सूत्र आवड़े छे, तमने एमएलटी बनावता आवड़ी जशे। चलो आगळ वधीए आपणे, मारे घनतानो एमएलटी लखवुं छे। शुं करीश, जुओ घनता छे बे वस्तु पर डिपेन्ड करे, दळ पर ने कद पर। कोने पर डिपेन्ड करे? दळ पर ने कद पर। चलो दळनो एकम शुं थाय? दळनो एकम किलोग्राम। शुं थाय? किलोग्राम। ने छेदमां जो छेद छे, अहींया छेद छे। चलो कद, कद नो एकम शुं थाय? उपर जो लिखो छे कद, कद नो एकम शुं लिखो छे? मीटर क्यूब। तो शुं आवशे अहींया? मीटर क्यूब। शुं छे? मीटर क्यूब। एक काम करिए, आ मीटर क्यूब ने छे एने ऊपर लई जाओ। तमने कदाच खबर हशे आवी के भाई, मानो के तमारा आपणा मने आंकड़ो छे के 5/10 आवो, मानो आवो आंकड़ो छे ધોરણ 10માં, તમને ખબર હશે કે છેદમાં જે ઘાત હોય એ ઉપર જ કેવી થાય? માઇનસ ઘાત, અને આમ લખાય 5×10^-2 ઘાત. અને તમને આવી ખબર હશે, માનો કે આ પ્રમાણે હોય 5×10^-2 ઘાત છેદમાં છે, 5/10^-2 ઘાત, સોરી 5×, નહીં પણ 5/10^-2 ઘાત. તો માઇનસ ઘાત ઉપર છે તો કેવી ઘાત થઈ જાય? પ્લસ. તો આ પ્રમાણે લખાય 5×10^2 ઘાત. ટૂંકમાં કહેવાનું તત્પર એવું છે, માઇનસ ઘાત જો ઉપર જાય તો પ્લસ થઈ જાય, અને પ્લસ ઘાત જો ઉપર જાય તો માઇનસ થઈ જાય. એ પ્રમાણે જુઓ, આ કિલોગ્રામ એમને ઉપર જ છે, આ મીટરનો ઘન ક્યાં છે? છેદમાં છે ને. મીટરનો ઘન ક્યાં છે? છેદમાં છે. મીટરનો ઘન ઉપર શું થાય? માઇનસ. શું લખાયું એકમ? શું આવશે? કિલોગ્રામ મીટર માઇનસ 3. શું આવે? કિલોગ્રામ મીટર માઇનસ 3. તો ઘનતાનો એકમ શું થાય? ઘનતાનો એકમ થશે કિલોગ્રામ મીટર માઇનસ 3. તો ઘનતાનો એકમ થાય કિલોગ્રામ મીટર માઇનસ 3. તો તમને આ એકમ પરથી હવે એમએલટી લખતા આવડવું જોઈએ. ચલો મારે એમએલટી લખવું છે, તો અહીંયા શું લખીશ? એમ એલ ને ટી. ચલો દળ કેટલું છે? દળ છે, હા ભાઈ, એકમમાં દળ આવે છે, અને ઘનતાના એકમમાં કિલોગ્રામ આવે છે. કિલોગ્રામની કેટલી ઘાત છે? 1 ઘાત. તો કેટલી ઘાત આવશે? એમની 1 ઘાત આવશે. ચલો આગળ વધીએ. ઘનતાના એકમમાં મીટર આવે છે, ઘનતાના એકમમાં મીટર આવે છે. મીટરની કેટલી ઘાત છે? એટલે કે લંબાઈની કેટલી ઘાત થઈ ગઈ? માઇનસ 3 ઘાત. જેટલી મીટરની ઘાત એટલી તે એલની ઘાત. ચલો ઘનતાના એકમમાં કે સમય આવે છે? સાહેબ સમય આવતો નથી. તો ટીની કેટલી ઘાત આવશે? 0 ઘાત આવશે. તમને પૂછાય ઘનતાનું એમએલટી કેટલું? તો શું આવશે? m1 l-3 t0. શું આવશે? m1 l-3 t0. ચલો આગળ વધીએ ફટાફટ, વધીએ ઝડપ. ચલો ઝડપ, ઝડપનું સૂત્ર શું થાય? ઝડપનું સૂત્ર થાય અંતરના છેદમાં સમય. શું થાય? અંતર છેદમાં સમય. તો ઝડપનું સૂત્ર થશે અંતરના છેદમાં સમય. ચલો હવે એક કામ કરીએ, અંતર. ચલો અંતર એ શું થઈ ગયું? મીટર. અંતરનો એકમ શું થાય? મીટર. સમયનો એકમ શું થાય? સેકન્ડ. શું થાય? સમયનો એકમ સેકન્ડ. તો શું થઈ ગયો? ઝડપનો એકમ. ઝડપ કયો કે વેગ કયો, બે હરકું છે. તો ઝડપનો એકમ શું થઈ ગયો? ઝડપનો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ. ચલો આને વ્યવસ્થિત કરીએ. અહીં મીટરની 1 ઘાત છે, સેકન્ડની 1 ઘાત છેદમાં છે. સેકન્ડની 1 ઘાત જે ઉપર જાય શું થઈ જાય? પ્લસ ઘાત થઈ જાય. માઇનસ, માઇનસ ઘાત થઈ જાય પ્લસ. તો શું આવશે અહીંયા ઉપર? એમની 1 ઘાત, સેકન્ડની માઇનસ 1 ઘાત. શું થઈ જશે? એમની 1 ઘાત અને સેકન્ડની માઇનસ 1 ઘાત. તો આના પરથી આપણે કહી શકીએ કે ઝડપનું એમએલટી શું આવશે? તો ઝડપના એમએલટીમાં કે દળ આવે છે, કિલોગ્રામ આવતો નથી, તો શું આવશે અહીંયા? m0. ચલો ઝડપના સૂત્રમાં મીટરની કેટલી ઘાત આવી? 1 ઘાત. તો લંબાઈની કેટલી ઘાત આવશે? 1 ઘાત. ચલો ઝડપના એકમમાં સેકન્ડની કેટલી ઘાત છે? માઇનસ 1 ઘાત. તો સમયની કેટલી ઘાત આવશે? માઇનસ 1 ઘાત. તો ઝડપનું એમએલટી આવશે m0 l1 t-1. શું આવશે? m0 l1 t-1. ચલો આગળ વધીએ ફટાફટ. પ્રવેગ. ચલો પ્રવેગ, પ્રવેગનું સૂત્ર શું આવે? કહી દઉં પહેલાં તમને પ્રવેગનું સૂત્ર. પ્રવેગનું સૂત્ર આવશે વેગના છેદમાં સમય. અથવા એક કામ કરો, સીધું આપી દઉં છું. જો ભાઈ અત્યારે સૂત્ર છે એ કદાચ નહીં આવડે તો હજી ફરીથી કહું છું, કારણ કે ઘણા છોકરા છે ને કન્ફ્યુઝ થઈ જાય, પછી પાછા મેસેજ કરે સર આ તો તમે કીધું ક્યાંથી આવ્યું, પ્રવેગનું સૂત્ર ક્યાંથી આવ્યું. અને તમને કીધું છે ને પહેલાં કે બધું સાબિત કરશું, બધું જ સાબિત કરશું. એટલે પ્રવેગનું સૂત્ર ક્યાંથી આવે ચિંતા કરો, માં અત્યારે ખાલી યાદ રાખી લો કે પ્રવેગનું સૂત્ર આવું આવે અંતરના છેદમાં સમયનો વર્ગ. શું આવે પ્રવેગના સૂત્રમાં? હકીકત આવું સૂત્ર આવે, પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય, અને વેગ બરાબર આપણે અંતર છેદમાં સમય ભાંગ્યા સમય કરશો તો સૂત્ર આવશે અંતરના છેદમાં સમયનો વર્ગ. પણ એક્ઝેક્ટલી હકીકતે વેગમાં પ્રવેગમાં અંતર નો આવે, સ્થાનાંતર આવે. હવે એટલું બધું ડિટેલમાં જવા કરતાં આપણે આખું ચેપ્ટર ફરી જાય. સર અંતર શું છે અને સ્થાનાંતર શું છે એ બધી પ્રશ્નની ચર્ચા નથી કરવી અત્યારે, આપણે જસ્ટ ખાલી એમએલટી કેમ બને એ શીખવાનું છે. એટલા માટે તમને વધારે ડિટેલમાં ચર્ચા નહીં કહું કે સૂત્ર ક્યાંથી આવ્યું, બરાબર છે? એનો સમય આવે તમને ખબર પડી જવાની છે. તો પ્રવેગનું સૂત્ર માનો કે આવું છે અંતરના છેદમાં સમયનો વર્ગ. ચલો અંતર આવ્યો તો અંતરની કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો શું આવશે? મીટરના છેદમાં શું છે? સમયનો વર્ગ. સમયનો વર્ગ તો શું થાય? સેકન્ડનો વર્ગ. સેકન્ડનો વર્ગ. ચલો ઉપર લઈ જાઓ સેકન્ડના, તો શું થઈ જશે? માઇનસ. તો શું આવશે અહીંયા? m1 સેકન્ડ -2. શું આવશે? m1 સેકન્ડ -2. એટલે કે મીટરની 1 ઘાત છે અને સેકન્ડની -2 ઘાત છે. ચલો આમાં કઈ કિલોગ્રામ છે? કિલોગ્રામ નથી, તો દળ કેટલું છે? 0.
દળની ઝીરો ઘાત. ચલો આમાં કઈ મીટર છે, આ મીટર છે, કેટલી ઘાત છે? એક ઘાત. મીટર નહીં, એક ઘાત તો લંબાઈ નહીં પણ એક ઘાત. ચલો આમાં કઈ સમય છે? આ સમય છે. કેટલી ઘાત છે સમય? સેકન્ડની. માઇનસ બે ઘાત તો સમય નહીં પણ માઇનસ બે ઘાત. તો પ્રવેગનું એમએલટી આવશે એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ. ચલો આગળ વધીએ. વેગ, વેગ છે માની લો અત્યારે કે વેગ ને ઝડપ સરખું છે. હજી કહું છું બેમાં બહુ ડિફરન્સ છે, પણ અત્યારે એકમની દ્રષ્ટિએ માની લો, એકમની દ્રષ્ટિએ કે વેગનો એકમ જે છે, ઝડપનો એકમ છે, વેગનો એકમ છે. તો વેગનો એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. શું આવશે? વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ જ આવશે. તો મીટર પ્રતિ સેકન્ડ વેગનો એકમ હોય. ચલો આમાં કઈ દળ છે? દળ નથી. તો કેટલી ઘાત હશે દળની? ઝીરો ઘાત. ચલો અંતર એટલે કે મીટર છે ને, મીટરની એક ઘાત છે તો શું આવશે? એલની એક ઘાત. સેકન્ડ છેદમાં છે, કેટલી ઘાત છે સેકન્ડની? એક ઘાત છે. ઉપર જાય તો શું લખાય? જો લખવું છે માઇનસ એક ઘાત, તો શું આવશે અહીંયા? સમયની માઇનસ એક ઘાત. ખબર પડી ગઈ કે ન ખબર પડી ગઈ? ચલો આગળ વધીએ. છેલ્લું વાત કરી દઈએ આજની, બળ. ચલો બળ લઈ લઈએ આપણે. તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય? ચલો આમ તો બહુ મોટું છે પણ ફટાફટ તમને કહી દઉં. આપણે એવું ભણશું કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હજી કહી દઉં છું, આપણે એવું ભણશું ભવિષ્યમાં, આપણે એવું સાબિત કરશું કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. કેમ સૂત્ર આવે દળ ગુણ્યા પ્રવેગ? હજી કહું છું, સાબિત કરી દઈશ તમને. થોડીક ચિંતા રાખવી બરાબર છે, સોરી ચિંતા નહીં, શાંતિ રાખવી. ચિંતા ક્યાં રાખવાની? આપણે ચિંતા કરવા થતી જ નથી ભાઈ. તો બળનું સૂત્ર શું આવશે? દળ ગુણ્યા પ્રવેગ. ચલો દળનું એકમ શું થાય? કિલોગ્રામ. શું થાય? દળનું એકમ કિલોગ્રામ થાય. પ્રવેગનો એકમ શું થાય? તો લખો છો પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક થોડુંક વ્યવસ્થિત કરી તને આમ લખાય, કિલોગ્રામની એક ઘાત બરાબર છે મીટરની એક ઘાત અને સેકન્ડની માઇનસ બે ઘાત. ચલો એમએલટી લખતા આવડશે કે નહીં આવડે? ચલો આવડશે સાહેબ. કિલોગ્રામની એક ઘાત તો દળ એ માસની એક ઘાત એટલે એમ વન, મીટરની એક ઘાત તો લંબાઈની એક ઘાત, સેકન્ડની માઇનસ બે ઘાત તો સમયની પણ માઇનસ બે ઘાત. તો બળનું એમએલટી આવશે એમ વન એલ વન ટી માઇનસ ટુ. શું આવશે? એમ વન એલ વન ટી માઇનસ ટુ. તો તમને આજે બહુ સારો ટોપિક શીખવાડ્યો છે, બહુ આઈએમપી ટોપિક છે અને અહીંયા રાખીએ આપણે બરાબર છે. આ લેક્ચરને કદાચ સમજ ન પડે તો બીજી વખત રિવાઇઝ કરીને જોવો, 100% સમજ પડી જશે. દર વખતે કહું છું એમ બરાબર છે. શબ્દોને પકડવાને પેનને પકડો શું લખવું છે, અને આની ચિંતા ન કરવી. ઘનતા બરાબર દળ ભાંગે કદ ક્યાંથી આવ્યું, ઝડપ બરાબર અંતરછેદમાં સમય ક્યાંથી આવ્યું બરાબર છે, એ તમને રહેતા રહેતા ધીમે ધીમે આવડી જશે. તો આપણે લેક્ચર રાખીએ અહીંયા અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરીએ. જય હિન્દ.